नमस्ते विद्यार्थी मित्रों, आजना लेक्चर में आप सबनो हार्दिक स्वागत छे। हवे छे आपणे स्वाध्याय जे छे पूरु कर्युं हतुं, शेष प्रमाणे भागाकारनी रीते आपणे दाखला भण्या। हवे छे आपणे आगळ वधीए, हवे आपणे अवयव प्रमेयनी रीत जे छे ए शीखवानी छे। तो सौ प्रथम अवयव प्रमेय शुं छे ए विशे आपणे चर्चा करीए। तो के अवयव प्रमेय एटले शुं, के शेष प्रमाणनी अंदर आपणे शुं करता हता, के आपणे बहुपदी लेता हता अने एने आपणे कोना वडे भागता हता, तो के शुद्ध बहुपदी वडे भागीए, एटले के p ऑफ a जे आपणने मळतुं तो ए शुं मळतुं तुं शेष मळती हती। एना जेवुं थोडुं छे अहींया, के आपणी जे बहुपदी छे, कोई पण p ऑफ x बहुपदी छे के जेनी घात केवी होवी जोईए, एक के एक करता वधारे होवी जोईए। शुं लखुं छे अहींया, के जो बहुपदी p ऑफ x नी घात एक के एक करता वधु होय અને વાસ્તવિક સંખ્યા a હોય તો, એટલે કે આપણી કોઈ બહુપદી છે p ઓફ x જે છે એ શું છે, એક કે એક કરતા વધારે ઘાતવાળી બહુપદી છે। અવયવ પ્રમાણની અંદર આપણે શું કરવાનું હોય, કે એનો અવયવ છે કે નહીં ચેક કરવાનું હોય। તો અત્યાર સુધી આપણે શીખી ગયા કે કોઈ પણ સંખ્યાનો અવયવ કોને કહેતા હતા આપણે, કે એ સંખ્યાને આપણે જે સંખ્યા આપેલી હોય એની બીજી સંખ્યા વડે આપણે ભાંગીએ અને શેષ શું મળે, આપણને ઝીરો મળે, એટલે આપણે શું કહેતા હતા કે એ છે એનો અવયવ છે। ટૂંકમાં કહેતા હતા તો શું કહેતા હતા, કે જે સંખ્યાને આપણે જેના વડે આપણે જે સંખ્યાને નિશેષ ભાંગી શકીએ તો એને આપણે શું કરીએ, કે શેષ ના હોતી હોય નિશેષ ભાંગી શકીએ તો આપણે એને શું કહેતા હતા, એનો અવયવ કહેતા હતા। તો સેમ ટુ સેમ છે બહુપદીની અંદર, છે કે આપણે છે એ બહુપદીને છે બીજી બહુપદી વડે નિશેષ ભાંગી શકીએ તો એનો શું કહેવાય, અવયવ કહેવાય। એવું જ છે જો અહીંયા કે આપણી પાસે કોઈ p ઓફ x બહુપદી છે કે જે છે એક કે એક કરતા વધારે ઘાતવાળી છે। હવે જો આપણને p ઓફ a ઇઝ ઇક્વલ ટુ 0 મળે, શેષ પ્રમેયમાં શું મળતું હતું, p ઓફ a મૂકો તમે એટલે તમને શું મળતું હતું, એની કિંમત મળતી હતી શેષ મળતી હતી। જો તમને p ઓફ a ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો x માઇનસ a છે એ શું છે, p ઓફ x નો એક અવયવ છે, એટલે કે શેષ ના વધતી હોય નિશેષ ભાંગી શકતા હોય x માઇનસ a જે આ ભાજક છે અને p ઓફ x છે આપણું શું છે, ભાજ્ય છે, એટલે p ઓફ x ને આપણે x માઇનસ a વડે ભાગીએ અને શેષ એટલે કે p ઓફ a ઇઝ ઇક્વલ ટુ 0 મળે તો એનું શું છે, અવયવ છે। અને જો x માઇનસ a નો અવયવ હોય તો p ઓફ a શું મળે, 0 મળે। બંને રીતે સાચું થાય છે, આપણે કોઈ સંખ્યા છે જેમ કે હું અહીંયા 6 ને 3 વડે નિશેષ ભાંગું છું તો શું થશે, 3 2 6 થશે, એટલે શેષ કેવી આવી, 0 મળી આપણને, એટલે શું થાય છે કે 3 છે 6 નો શું છે, અવયવ છે, અને શેષ 0 આવે છે તેથી 3 છે 6 નો અવયવ છે। એવી રીતના પણ તમે કહી શકો છો। તો અહીંયા એકદમ ઈઝી છે અવયવ પ્રમેય, કે તમારી પાસે કોઈ બહુપદી છે p ઓફ x, બહુપદી છે કેવી છે, તો કે એક કે એક કરતા વધારે ઘાતવાળી બહુપદી છે। જો તમને p ઓફ a તમારું 0 હોય તો x માઇનસ a છે એ શું થાય છે, એનો અવયવ થાય છે, અને જો x માઇનસ a છે એ તમારા એનો અવયવ હોય p ઓફ x નો તો p ઓફ a બરાબર શું મળે છે, 0 મળે છે। જો અહીંયા પાછળ વખત રિપીટ કરું છું, જો બહુપદી p ઓફ x ની ઘાત એક કે એક કરતા વધુ હોય અને એ શું છે, વાસ્તવિક સંખ્યા છે, જો p ઓફ a ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો x માઇનસ a છે p ઓફ x નો શું છે, અવયવ છે, અને જો x માઇનસ a જે છે p ઓફ x નો અવયવ હોય તો p ઓફ a ઇઝ ઇક્વલ ટુ શું થાય છે, 0 થાય છે। આપણે છે આ કન્સેપ્ટને વધારે ક્લિયર કરવા માટે આપણે ઉદાહરણ 11 જોઈએ, કે જેની અંદર આપણને એવું આપેલું છે કે x પ્લસ 2 એ x નો ઘન પ્લસ 3x નો વર્ગ પ્લસ 5x પ્લસ 6 અને 2x પ્લસ 4 નો અવયવ છે કે નહીં તે ચકાસવાનું છે। અહીંયા છે આપણને p ઓફ x તરીકે શું આપેલું છે, x નો ઘન પ્લસ 3x નો વર્ગ પ્લસ 5x પ્લસ 6। અહીંયા છે આપણને બે બહુપદી આપેલી છે અને બંને બહુપદી માટે આપણે ચેક કરવાનું છે, બીજી બહુપદીને આપણે s ઓફ x લઈ લઈએ, શું આપેલી છે, 2x પ્લસ 4 આપેલી છે, અને આપણે જે અવયવ તરીકે ચેક કરવાનું છે એ આપણને શું આપેલું છે, x પ્લસ 2 આપેલું છે। તો જે રીતના આપણે શેષ પ્રમેયની અંદર કરતા હતા સેમ ટુ સેમ પ્રોસેસ છે આપણે આની અંદર કરવાની છે। x પ્લસ 2 બરાબર શું લઈ લેવાના, તમારો ભાજક હતો ત્યારે આપણે શું લેતા હતા, બરાબર 0, એટલે x બરાબર આપણને શું મળતું હતું, માઇનસ 2 મળતા હતા। હવે માઇનસ 2 ને છે તમારે આ બંને બહુપદીમાં વારા
પરથી મૂકવાનું છે પહેલા આપણે આ પ્રોપર્ટીમાં મૂકીશું p ઓફ x માં જો તમારો જવાબ છે તમને શું મળે 0 મળે એટલે કે p ઓફ -2 છે એ 0 મળે જો શું લખું છું અહીંયા p ઓફ a = 0 મળે એની જગ્યાએ આપણી પાસે કેટલા છે -2 છે 0 હોય તો x - a છે p ઓફ x નો શું છે અવયવ છે તો આપણે અહીંયા શું થશે x + 2 છે p ઓફ x નો શું થશે અવયવ થશે એકદમ સિમ્પલ છે પહેલા શું લઈ લીધું આપણે x ની કિંમત લઈ લીધી હવે x ની કિંમત છે આપણે આની અંદર મૂકીએ એટલે કે x ની જગ્યાએ -2 મૂકો છે એટલે p ઓફ -2 = જ્યાં x છે ત્યાં તમારે કેટલા મૂકવાના છે -2 મૂકવાના છે ઓકે અહીંયા કેટલા થશે -8 થશે પ્લસ 3 ગુણ્યા અહીંયા કેટલા આવશે 4 5 2 10 પણ કેવા આવશે માઈનસ આવશે -8 + 4 3 12 -10 અને +6 આ પહેલા પણ મેં તમને કીધું છે કે જ્યારે તમારે સરવાળા બાદબાકી કરવાના થાય અને અમુક સંખ્યા માઈનસ હોય અમુક સંખ્યા પ્લસ હોય ત્યારે તમારે હંમેશા શું કરવાનું કે માઈનસ માઈનસ નો સરવાળો કરી નાખવાનો અને પ્લસ પ્લસ નો કરી નાખવાનો અહીંયા છે જો -8 અને -10 બરાબર કેટલા થશે તો કે માઈનસ માઈનસ પ્લસ માઈનસ ની નિશાની -18 પ્લસ પ્લસ 12 ને 6 કેટલા થશે 18 18 માંથી 18 જાય તો શું આવે 0 એટલે કે p ઓફ -2 બરાબર આપણને શું મળ્યા 0 મળ્યા p ઓફ a ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો x - a છે p ઓફ x નો શું થાય છે અવયવ થાય છે અહીંયા જો p ઓફ -2 આપણને શું મળ્યા 0 હોવાથી x + 2 એ p ઓફ x નો અવયવ છે ખબર પડી કે એકદમ જે શેષ પ્રમાણની અંદર કરતા હતા એમ જ કરવાનું હતું એમાં જે કિંમત આપણને મળતી હતી શું મળતી હતી એના શેષ સ્વરૂપે મળતી હતી પરંતુ જો શેષ 0 હોય તો શું થઈ જાય એનો અવયવ થઈ જાય અહીંયા શેષ 0 મળ્યો એટલે અવયવ છે માનો કે અહીંયા 0 નથી મળતો તેનો મતલબ શું થાય અવયવ છે નહીં એકદમ સરળ અને સચોટ રીત છે ત્યારબાદ આગળ જોઈએ આપણે s ઓફ x માટે પણ આપણે ચેક કરવાનું છે સેમ ટુ સેમ પ્રોસેસ s ઓફ -2 ઇઝ ઇક્વલ ટુ અને અંદર કિંમત મૂકો 2 ની x ની જગ્યાએ કેટલા મૂકવાના છે -2 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય -4 આવશે +4 કેટલા આવ્યા 0 આવી ગયા ઓકે અહીંયા પણ તમને છે s ઓફ -2 ઇઝ ઇક્વલ ટુ શું મળે છે 0 મળે છે એટલે એનો મતલબ એમ કે x + 2 છે આનો શું છે અવયવ છે s ઓફ -2 ઇઝ ઇક્વલ ટુ 0 હોવાથી x + 2 એ s ઓફ x નો અવયવ છે જે રીતના આપણે શેષ પ્રમેયની રીતમાં કર્યું એ જ રીતના આપણે કર્યું શું કર્યું સૌપ્રથમ અવયવ પ્રમેયની રીતે તમને અથવા તેમ કીધું હોય કે અવયવ છે કે નહીં ચેક કરવાનું કીધું હોય સિમ્પલી તમારે શું કરવાનું છે તો કે તમને જે બહુપદી આપી હોય ભાજ્ય સ્વરૂપ અથવા જે બહુપદી આપેલી છે એની અંદર તમારી જે બહુપદી અવયવ છે કે નહીં ચેક કરવાનું છે અને લઈ લેવાનું ત્યારબાદ એના પરથી શું મેળવવાની x ની કિંમત મેળવવાની અને x ની કિંમત છે તમારે ક્યાં મૂકવાની છે આપણે જે બહુપદી p ઓફ x અથવા તો જે બીજી બહુપદી તેની અંદર મૂકવાની છે એ જો મૂકતા કિંમત મૂકતા તો તમને 0 મળે તો અવયવ છે 0 ન મળે તો અવયવ નથી અહીંયા આગળ છે આપણને બંને બહુપદી માટે આપણને જવાબ શું મળ્યો 0 મળ્યો એટલે આપણે શું કીધું કે x + 2 છે એ આપણી જે બહુપદી p ઓફ x હતી એ અને q ઓફ s ઓફ x હતી બંને બહુપદી માટે શું થઈ છે અવયવ થાય છે હવે છે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ નંબર 12 જોઈએ જો x - a એ 4x નો ઘન + 3x નો વર્ગ - 4x + k નો અવયવ હોય તો k ની કિંમત શોધવાની છે હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જ અવયવ પ્રમેયની અંદર આપણે શીખ્યા કે p ઓફ a ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો x - a નો શું થાય છે અવયવ થાય છે p ઓફ x નો અવયવ થાય છે હવે x - a જો p ઓફ x નો અવયવ હોય તો p ઓફ a ઇઝ ઇક્વલ ટુ શું થાય 0 થાય તો અહીંયા છે જો તમને અવયવ તરીકે અહીંયા શું આપેલું છે x - 8 આપેલ છે
x माइनस शू अवयव है x माइनस एक अवयव है तो यह मतलब शू थे अहम अपने p ऑफ x नाम आप दी कि 4x नो घन प्लस 3x नो वर्ग माइनस 4x प्लस k ओके હવે જો x માઈનસ 1 છે અવયવ છે એટલે એનો મતલબ શું થશે કે p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 0 છે એટલે x માઈનસ 1 એ p ઓફ x નો અવયવ છે તેથી p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 0 p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ શું થાય 0 થાય કાતા માટે કે x માઈનસ 1 છે એ p ઓફ x નો શું છે અવયવ છે તેથી p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ શું થાય 0 થાય ઓકે p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 0 થાય એટલે p ઓફ 1 અહીંયા લઈયો p ઓફ 1 x ની જગ્યાએ 1 મૂકો 4 કૌંસમાં x નો 1 નો ઘન પ્લસ 3 કૌંસમાં 1 નો વર્ગ માઇનસ 4 કૌંસમાં 1 પ્લસ શું થશે કે p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ શું આવે છે 0 એટલે અહીંયા હું 0 મૂકીશ 1 નો ઘન શું થાય 1 થાય એટલે 4 આવશે પ્લસ 1 નો વર્ગ 1 એટલે અહીંયા 3 આવશે 4 ગુણ્યા 1 એટલે 4 પ્લસ શું આવશે કે આ 4 છે બંને કેન્સલ થશે 0 ઇઝ ઇક્વલ ટુ શું આવશે 3 પ્લસ k 3 છે પ્લસ છે આ બાજુ કેવા થઈ જશે માઇનસ તો k ઇઝ ઇક્વલ ટુ શું આવશે માઇનસ 3 આવશે k ની કિંમત મળી ગઈ અહીંયા છે વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે x માઇનસ 1 છે એનો અવયવ છે x માઇનસ 1 એનો અવયવ હોય એટલે p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 0 થાય જો અહીંયા x પ્લસ 1 અવયવ હોય તો p ઓફ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ શું થાય 0 થાય કેમ કે જ્યારે આપણે આ રીતના લઈએ છીએ એનો અવયવ ઓકે તો આમ લઈએ તો x બરાબર શું થાય માઇનસ 1 પ્લસ હોય તો માઇનસ થઈ જાય અને માઇનસ હોય તો શું થઈ જાય છે પ્લસ થઈ જાય છે હવે છે આપણે આગળ વધીએ આની અંદર છે તમારે k ની કિંમત જે મેળવવાની હતી આપણે મેળવી લીધી છે કે x માઇનસ 1 હતો એનો શું છે અવયવ હતો એટલે p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ શું થતો હતો 0 એ કિંમત મૂકી આપણે k ની કિંમત મેળવી લીધી છે હવે આપણે છે ઉદાહરણ નંબર 13 તરફ આગળ વધીએ કે 6x નો વર્ગ પ્લસ 17x પ્લસ 5 ના અવયવો મધ્યમ બંને વિભાજિત કરી અને અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો તમને કદાચ યાદ હોય તો આપણે પદાવલીની અંદર શીખ્યા હતા કે દ્વિઘાત જે તમને પદાવલી આપેલું હતું એનું આપણે વિભાજન કરતા હતા દ્વિઘાત જે બહુપદી આપેલું સોરી પદાવલી આપેલું હોય એમાં આપણે શું કરતા હતા વિભાજન કરતા હતા કઈ રીતના તો કે મધ્યમ પદને ભાગ પાડીને મધ્યમ પદના ભાગ પાડી અને એનું શું કરતા હતા વિભાજન કરતા હતા એ જ પ્રોસેસ છે આપણે અહીંયા કરવાની છે અને ત્યારે આપણે એ પણ શીખ્યા હતા કે વિભાજન કરીએ છીએ અને જે આપણને પદાવલી જે દ્વિઘાત બહુપદી હોય કે સોરી દ્વિઘાત પદાવલી હોય કે ત્રિઘાત પદાવલી હોય એમાંથી આપણને જે છેલ્લે મળે છે એનો શું થાય છે અવયવ થાય છે આ વસ્તુ છે આપણે ધોરણ 8 ની અંદર શીખી ગયા છીએ હવે અહીંયા જોઈએ મધ્યમ પદના ભાગ પાડીને આપણને એના અવયવ છે એ મેળવવાના કીધા છે આપણને અહીંયા કોઈ સંખ્યા કે એવી રીતના કશું આપેલું છે નહીં આપણે શું મેળવવાના છે એના અવયવો મેળવવાના છે કોના દ્વિઘાત આપણને જે બહુપદી આપેલી છે 6x નો વર્ગ પ્લસ 17x પ્લસ જે 5 આપેલી છે એને તો વિદ્યાર્થી મિત્રો થોડુંક યાદ કરો કે આપણે શું કરતા હતા મધ્યમ પદને અલગ કરવા માટે તો કે અહીંયા છે તમારે જે તમારું જે પ્રથમ પદ છે અને જે છેલ્લું પદ છે એટલે કે અચળ પદ અને જે પ્રથમ પદ છે x ના વર્ગ વડે જે દ્વિઘાતની અંદર વાત કરું છું તો તેના જે સહગુણક છે તો એનો આપણે ગુણાકાર કરવાનો અને એટલો ગુણાકાર કરીએ એટલે કે 6 5 30 એટલે કે તમારે એવી બે સંખ્યા લેવાની છે કે જેનો ગુણાકાર છે 30 થતો હોય અને સરવાળો કેટલો થતો હોય 17 આના માટેની મેં જે તમને નિશાની પણ લખાવેલી હતી કે ક્યારે છે તમારે પ્લસ લેવાનું છે ક્યારે માઇનસ લેવાનું છે એ આખું છે તમને કોષ્ટક બનાવડાવેલું હતું તો અહીંયા છે 6 5 30 છે એટલે કે અહીંયા જો બીજી રીત મેં તમને શીખવાડેલી હતી કે અહીંયા છે 6 એટલે આપણે 3 ગુણ્યા 2 લખી શકો અને 5 ગુણ્યા 1 લખી શકો તમારે છે આનો ક્રોસ ગુણાકાર કરવાનો છે 3 1 3 5 2 10 અહીંયા સરવાળો કરો તો કેટલો થાય છે 13 આપણે 13 જોતો નથી કેટલો જોઈએ છે 17 તો હવે તમારે શું કરવું પડશે આવી રીતના ગુણાકાર કરવો પડશે પહેલા આપણે આમ કરીએ ગુણાકાર
હવે આપણે આમ કરવું પડશે 5 3 કેટલા થાય 15 અને 2 1 2 સરવાળો 17 થાય છે તો કે હા તો આપણી જે બે સંખ્યા છે એ કઈ છે 15 અને 2 છે એ સંખ્યા છે બંનેનો ગુણાકાર કરો વિદ્યાર્થી મિત્રો કેટલા આવે છે 30 આવે છે તો આપણે ગુણાકાર 6 5 30 જ જોઈએ છીએ અને સરવાળો કેટલો આવે છે 17 એ જોઈએ છીએ તો આપણને આપણી બે સંખ્યા મળી ગઈ છે અને બે સંખ્યા કઈ છે 15 અને 2 તમારે વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ પણ સંખ્યાના છે જ્યારે આ રીતના ભાગ પાડવાના થાય સિમ્પલી તમારે શું કરવાનું થાય જો 6 5 30 થાય પણ 6 ને 5 કેટલા થાય 6 11 એટલે એ સંખ્યા થશે નહીં તો તમારે છે માનો કે 6 ના અવયવ પડે છે 3 અને 2 તો એ પાડી દેવાના 5 છે અવિભાજ્ય સંખ્યા છે એટલે એનો અવયવ પડતા નહોતા એટલે આપણે 5 ગુણ્યા શું કર્યું 1 કર્યું ત્યારબાદ છે એક વખત ક્રોસમાં ગુણાકાર કરી જોવાનું અને એક વખત શું કરી જોવાનું શુદ્ધ ગુણાકાર કરી જોવાનું એટલે તમને છે તમારી બે જે સંખ્યા જોતી હશે બેમાંથી એક છે એ મળી જશે અહીંયા આપણે ક્રોસ ગુણાકાર દ્વારા નથી મળતી તો આપણને સીધા ગુણાકાર દ્વારા છે આપણી સંખ્યા મળી ગઈ છે આ દાખલાની આપણે ખૂબ બધી પ્રેક્ટિસ કરેલી હતી હવે છે 6x નો વર્ગ મધ્યમ પદને બે ભાગ પાડશું 17x ને કઈ રીતના લખશું 15x + 2x હંમેશા છે તમારું જે મોટું પદ છે એ આગળ લખવાનું છે 15x + શું લખશું 2x + જે 5 હતા એટલે મધ્યમ પદને આપણે વિભાજિત કરી નાખ્યું શું કરી નાખ્યું વિભાજિત શેની અંદર વિભાજિત કર્યું તો કે બે પદની અંદર છે મેં વિભાજિત કરી નાખ્યું 17x ને છે મેં બે પદ એટલે 15x અને 2x આ બેની અંદર છે મેં એને વિભાજન કરી નાખ્યું છે હવે શું કરવાના બે પદ લ્યો એની અંદરથી જે સામાન્ય નીકળતા હોય સામાન્ય કાઢો x x નીકળશે પછી શું નીકળશે જો 3 નીકળશે 3 સામાન્ય કાઢો એટલે અહીંયા શું વધશે 2 વધશે 6 3 2 6 થાય 3 સામાન્ય કાઢી નાખો એટલે 2 વધશે 1 x કાઢી નાખો એટલે બીજો x વધશે પ્લસ 3 5 15 એટલે અહીંયા કેટલા વધશે 5 વધશે એટલે શું આવશે 2x + 5 આવશે આની અંદર જો બંનેમાંથી છે કઈ સામાન્ય નીકળતું નથી કઈ સામાન્ય ન નીકળતું હોય તો કેટલા નીકળે 1 નીકળે સામાન્ય કેમ કે બધાને ગુણાકારમાં શું હોય 1 તો હોય જ હવે જો અહીંયા છે આ બંને કૌંસ કેવા છે સરખા છે બંને કૌંસ સરખા હોવાથી કૌંસને બહાર કાઢી લો એટલે અહીંયા શું સામાન્ય કાઢો એટલે અહીંયા 3x વધશે અને અહીંયા શું વધશે પ્લસ 1 વધશે આ દાખલા છે આપણે કરેલા હતા એ જ રીતના છે જો અહીંયા કે જે આપણને બહુપદી આપેલી હતી 6x નો વર્ગ + 17x + 5 એના આપણને બે અવયવ મળ્યા કે આ બે અવયવ મળે છે એક મળે છે 2x + 5 અને એક કેવો મળે છે 3x + 1 છે એવી રીતના આપણને બે અવયવ મળે છે આ છે આપણે એકદમ ઈઝી રીતથી છે આપણે મધ્યમ પદના ભાગ પાડેલા હતા આપણે શું કર્યું અહીંયા મધ્યમ પદ જે તમારું હતું એને આપણે શું કરી નાખ્યું વિભાજિત કરી નાખ્યું કઈ રીતના વિભાજિત કરવાનું છે તો કે જે તમારા x ના વર્ગનો સહગુણક છે એ અને તમારું જે અચળ પદ છે એ બંનેનો ગુણાકાર જેટલો જવાબ આવવો જોઈએ અને અહીંયા જો સરવાળાની નિશાની હોય તો મધ્યમ પદ જેટલો સરવાળો થવો જોઈએ અને જો બાદબાકીની નિશાની હોય તો મધ્યમ પદ જેટલી શું આવવી જોઈએ બાદબાકી આવવી જોઈએ આ રીતનું તમારે મધ્યમ પદના બે ભાગ પાડવાના છે અહીંયા છે મેં શું બે ભાગ પાડ્યા તો કે મારે જોતો તો કેટલો જવાબ 30 શા માટે 6 5 કેટલા થાય 30 એટલા માટે 6 5 30 થાય એટલા માટે મારે જવાબ કેટલો આવવો જોઈએ 30 એવી બે સંખ્યા લેવાની કે જેનો સરવાળો 17 થતો હોય અને ગુણાકાર કેટલો થતો હોય 30 થતો હોય એ રીતના આપણે એ બે ભાગ પાડ્યા જેમાં શું મળ્યા મને 15 અને 2 15 અને 2 નો ગુણાકાર કેટલો થાય છે 30 થાય છે અને સરવાળો કેટલો થાય છે 17 થાય છે મધ્યમ પદને ભાગ પાડી અને આ રીતના મેં છે અવયવ મેળવ્યા છે અહીંયા છે તમારું ઉદાહરણ નંબર જે તે હતું એ પૂરું થાય છે